કે આપ શ્રી ભરત ખેલાણીનો તેમની અનુપસ્થિતિમાં વિનંતી કરું છું શ્રી સંજીવ પંડ્યાને કે આપ શ્રી ભરત ખેલાણીનું સ્વાગત કરશો. ત્યારે આજથી વર્ષો પહેલા સ્થાપવામાં આવેલી ચિત્રલેખાની પરંપરાને મૌલિકભાઈએ અખબાવે પણ છે. વિશ્વની ઉત્તમ પ્રિન્ટિંગ ટેકનોલોજીને ચિત્રલેખા માટે ભારત આજથી ઘણા લાંબા સમય પહેલા આ દેશમાં લાવનાર ચિત્રલેખા આજે ગુજરાતીનું નંબર વન મેગેઝીન છે. એના અગત્યના કારણમાં એની પ્રિન્ટિંગ ટેકનોલોજીનો મોટો ફાળો છે. અખબારોમાં સ્વતંત્રતા હોવી જોઈએ અને તંત્રીને પોતાનું કામ પોતાની રીતે કરવા દેવું જોઈએ એવી પરંપરાના સંસ્થાપક વજુ કોટકના સુપુત્રે આ પરંપરાને અક્ષરશઃ નિભાવી જાણી છે અને ચિત્રલેખાને આજે આ મુકામે પહોંચાડ્યું છે. ત્યારે આજના દિવસે આઈના તેમનું સન્માન કરતા ગૌરવની લાગણી અનુભવે છે અને ફરી એકવાર પાઇપ બેન્ડ દ્વારા મૌલિકભાઈના સન્માનમાં એક ધૂન વાગશે. અને હવે ચિત્રલેખા ચિત્રલેખાના સર્વે સર્વા શ્રી મૌલિક કોટકને હવે આમંત્રિત કરીએ છીએ આપના પ્રવચન માટે. દરેક ખૂણે
ગુજરાતી ભાઈ બહેનોએ આપેલો સાથ, સહકાર અને સહયોગ માટે હું એમનો સદાય આભારી રહીશ. અહીં નોર્થ અમેરિકામાં તમારામાંથી મોટાભાગના ગુજરાતી 15-20 વર્ષ પહેલા હાથમાં સોનેરી સપના લઈને આવ્યા. આ દેશને કર્મભૂમિ બનાવી અને અહીંની પ્રજાએ પણ તમને પોતિકા ગણી લીધા. તમારામાંથી ઘણાના સંતાનોનો જન્મ અહીંયા થયો હશે. એમને તો અમેરિકન સંસ્કૃતિ જ પોતાની લાગવાની અને એમાં કશું ખોટું નથી. ચિંતા ફક્ત એ વાતની છે કે ક્યાંક આપણા સંતાનો આપણી ભાષા અને માતૃભૂમિ પ્રત્યેની લાગણી ગુમાવી ન દે. જોકે ચિત્રલેખાના માધ્યમથી અમે તમને સતત માતૃભૂમિની નજીક રાખવાનો પ્રયત્ન કર્યો છે. તમને ગુજરાત અને ગુજરાતી ભાષામાં હજી રસ છે તો ચિત્રલેખા તમને એનાથી દૂર નહીં જ થવા દે એની ખાતરી આપું છું. ચિત્રલેખા માધ્યમથી ગુજરાતી ભાષાના સશક્ત પત્રકારો અને ટોચના લેખકો જેવા કે સુરેશભાઈ, તારકભાઈ, કાંતિભાઈ, વિનોદ ભટ્ટ તથા ગુણવંતભાઈને તમારા સુધી દર અઠવાડિયે પહોંચાડવાનો અને એ રીતે ગુજરાતી ભાષા સાથે તમારો સંબંધ જાળવી રાખવા નિમિત્ત બનવાનો મને આનંદ થશે. આભાર. મોના એમનું સન્માન કરી રહ્યા છે. મોના નાયક. વડીલો અને મિત્રો, સુનિલભાઈએ મને કહ્યું હતું કે તમે 2 મિનિટ બોલશો ને છેલ્લે દિવસે. ત્યારે મેં કહ્યું ના, હું 2 મિનિટ નહીં બોલું, કાં તો 1 મિનિટ બોલીશ કાં 3 મિનિટ બોલીશ. 2 મિનિટ હંમેશા આપણે મૌન પાડીએ છીએ એટલે હવે વધુ નહીં બોલું. અમારા ચિત્રલેખનનું એક છેલ્લું પેજ છે મુખવાસ, એમાં એશિતાની એલચી બહુ જાણીતી હોય છે. એની એક એલચી મને બહુ ગમે છે. એ એલચીમાં એમ છે, ગોડ ઇઝ બિઝી સમવેર એલ્સ, ડુ યોર ઓન મિરેકલ્સ. તમારા ચમત્કાર તમે જાતે કરો, કારણ કે ભગવાન બીજે બધે વ્યસ્ત છે. અહીં આવીને મેં જોયું ન્યૂ જર્સીના ગુજરાતીઓ આઈનાની ટીમ ભગવાનની રાહ નથી જોઈ, એમના મિરેકલ્સ એ લોકો બધે જાતે કરી લે છે. એ માટે અભિનંદન. ધેટ્સ ઓલ. થેન્ક યુ.